गांधीनगर में बाढ़ तरछोड़ाया बनाव ने हजू थोड़ा दिवस नहीं थे। त्याज अमदावाद में एक आवज किस्सो सामे आव्यो छे। विजलपुर की श्रीनंदनगर सोसायटी में मिजोरम की एक महिला तेना बाळक ने अपार्टमेंट पगथिया पर तरछोड़ी जवानी तजवीज में थी और त्याज रहीशो द्वारा पकड़ी पुलिस ने सौंपी देवाई। पुलिस की पूछपरछ में सामे आव्यु कि महिला चांदलोडियाना एक स्पा में काम करती थी ने ज्यां तेना प्रेमी थी तेने बाळक थयुं छे। जो कि प्रेमी पण तेने तरछोड़ी जतो रह्यो छे ने पुलिसे हाल बाळकना पिता ने शोधवानी कामगीरी हाथ धरी छे। आ बेन ना प्रेमी सुनील थी आ बाळक जन्म्या होवानो ए बेने हकीकत जणावेल छे। जे होय लग्न करेल न हता अने सुनील पण तेमने चार पांच महीना पहला छोड़ी ने क्यांक जतो रहेल होवानी हकीकत आ बेने जणावेल छे। पूजा करीने आवती हती ने बेनने उतरता जोया ने भाभी बूम पाड़ी के ऊपर कोई छोकरो मूकी गयो छे એટલે મેં કીધું એ બેન જ હશે, તમે પકડો એને। એટલે પકડાય અને આ બેને પછી પોલીસને ફોન કર્યો મેં કે આવી રીતે થયું છે અને છોકરું મૂકીને જતા રહ્યા છે। લગભગ 12 વાગ્યાનો બપોરે ગીર અભયારણ્યમાં સિંહના અકાળે મોત અંગે સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી। અરજી રેલવે બોર્ડ રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કર્યું છે। સોગંદનામું વિસાવદરથી તલાલા વચ્ચે રેલવે લાઇન બ્રોડગેજ નહીં થાય तो ब्रॉडगेज अंगेनो प्लान हाल मौकूफ रखायो छे। सोगंदनामामां करवामां आवी हती रजूआत अरजी पर 2 અઠવાડિયા बाद हवे सुनावणी हाथ धराशे। જામનગરમાં ભારે વરસાદ બાદ થયેલી તારાજીની સહાય ચૂકવણીમાં વિલંબને લઈને કોંગ્રેસ મેદાને ઉતરી છે। કિસાન કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં જામનગર શહેરમાં કોંગ્રેસે રેલીનું આયોજન કરી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું અને જેમાં ખેડૂતોને પશુપાલકોને તાત્કાલિક યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ ઉપરાંત 28 દિવસથી વધુ સમય વરસાદ ન થતા અને બાદમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન અંગે પ્રત્યુત્તરની ઉગ્ર માંગ કરી છે। કોંગ્રેસની રેલીમાં જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા। સરકાર માત્ર બોલબચનની છે, અભી બોલા અભી ફોકવાળી છે। કયું કંઈક અને કર્યું કંઈક આંખનું કાજળ ગાલે ગઈશું આ પરિસ્થિતિ આ સરકારની છે। કારણ કે સરકારે 22 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે અમે નવા ધારાધોરણો અને એ મુજબ અમે વળતર આપશું, પણ વાસ્તવિકતા એ છે કે એ મુજબ હજી સુધી એક પણ અસરગ્રસ્ત માણસને લાભ મળ્યો નથી। ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે જે લોકોએ પોતાના પશુઓ ખોયા છે, ઘણા બધા પશુઓનો મૃત્યુ થયા છે, એ પશુના મૃત્યુમાં પહેલાં જાહેરાત કરવામાં આવી હતી કે 3 પશુઓ દીઠ 30,000 લેખે ચૂકવણું કરવામાં આવશે અને તે વધારી અને 50,000 રૂપિયા કરવામાં આવ્યું અને 5 પશુઓની મર્યાદા કરવામાં આવી। પણ ગ્રાઉન્ડ રિયાલિટી જોઈ અને આપણે કોઈ પણ માલધારીઓને જઈને આપણે પૂછી તો એમને 3 પશુઓથી વધારે વળતર ચૂકવવામાં આવ્યું નથી। પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું મોટું નિવેદન છે, 182માંથી 112 સીટ ભાજપ પાસે છે, 70 સીટ માટે અમારે નવા ઉમેદવાર શોધવા પડશે, 112માંથી થોડા ઘણા રિટાયર થશે અને એ હિસાબે અમારે 100 નવા ચહેરા શોધવાના છે અને જે નવા ચહેરાઓ માટે કાર્યકર્તા મહેનત કરે છે તેમને તક પણ મળી શકે છે। એમાંથી 112 સીટ ગુજરાતમાં બીજેપી પાસે છે, 70 સીટ જે છે એ 70 સીટ માટે અમે નવા ઉમેદવારો અમારે શોધવા પડશે। એટલે સ્વાભાવિક જે 112 છે એમાંથી થોડા ઘણા લોકો રિટાયર થતા હોય છે તો એ પ્રમાણે અમને કદાચ 100 લોકો નવા ચહેરા આવશે તો એ નવા ચહેરા એ પાર્ટીના છે, જે લોકો છે હમણાં એને બદલવાની એમાં કોઈ વાત નથી। એટલે મારી વાત બહુ સ્પષ્ટ છે અને કાર્યકર્તાને એવું કહ્યું હતું કે આજે નવા ચહેરા આવવાની શક્યતા છે, તમે જો પૂરી તાકાતથી તમારા વિસ્તારમાં મહેનત કરશો, તમારા લોકો જો સ્વીકારશે તો ચોક્કસપણે તમારામાંથી પણ સિલેક્શન થવાની શક્યતાઓ છે। તો આગળ તેમણે એમ પણ કહ્યું હતું, સીઆર પાટીલે કોંગ્રેસ પર ચાપખા માર્યા, પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાના જન્મદિવસે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ભાજપના કાર્યકર્તા સેવા કરે છે જ્યારે કે કોંગ્રેસ પાર્ટી કરે છે જન્મદિવસના દિવસે। પાર્ટી વિથ ડિફરન્સની જે વાત થાય છે એનું આ જ્વલંત ઉદાહરણ છે। કોંગ્રેસના કોઈ કાર્યકર્તા કે કોઈ આગેવાનના જન્મદિવસે તમને કદાચ મહેફિલ જોવા મળે પણ રક્તદાન જોવા નહીં મળે,
આવો કાર્યક્રમ યોજવા માટે કોઈ પ્રકારની માનસિકતા જોઈએ. બુલેટિનમાં આગળ વધીશું.